સુરતમાં હિટ એન્ડ રનની ઘટના. સુરતના સિટી લાઇટમાં મોર્નિંગ વોક પર નીકળેલા વૃદ્ધાનું કાર અડફેટે મોત. સુરતના સિટી લાઇટ રોડ પર મોર્નિંગ વોક કરતી એક વૃદ્ધાને અજાણી કારે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. વૃદ્ધા આશાબેનના બે દીકરા અને પતિ ત્રિલિંગેશ્વર સોમનાથ મંદિરના પૂજારી હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે બનેલી હિટ એન્ડ રનના કેસમાં મોતને ભેટેલા વૃદ્ધાને લઈ ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 10 દિવસમાં આ રોડ ઉપર બીજો મોટો અકસ્માત થયો હોવાનું પૂજારી પરિવારે જણાવ્યું છે. આશાબેન વર્ષોથી વોકિંગમાં જતા હતા. પોલીસે જણાવ્યું હતું કે એક વૃદ્ધાને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઈ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો. તપાસ કરતા મરનાર આશાબેન ગોવિંદભાઈ દવે રહે આશીર્વાદ વિલા ન્યૂ સિટી લાઇટના રહેવાસી હતા. પરિવાર સોશિયો સર્કલ પાસેના મંદિરમાં પૂજારી છે. હાલ તપાસ ચાલી રહી છે. લગભગ ઘટના સીસીટીવીમાં કેદ હોય તેવી પણ તપાસ કરીશું. ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે તેમના મમ્મી છેલ્લા 10 વર્ષથી મોર્નિંગ વોક પર જતા હતા. આજે અચાનક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો ને ખબર પડી કે કોઈ વાહન તેમના માતાને અડફેટે લઈને ભાગી ગયો છે. ઘટના સ્થળે આવતા તેમના માતાનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. પરિવારમાં શોક ગરકાવ થઈ ગયો છે. બંને ભાઈઓ અને પિતા ત્રિલિંગેશ્વર સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપીએ છીએ તેવું જણાવ્યું હતું.